તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પેટ્રોલ ડીઝલ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજ શહેરમાં પેમ્પલેટ સાથે વિરોધ પ્રદર્શન કરાયો. જેમાં હાલ દેશમાં ચાલી રહેલી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે, જેમાં અગાઉ શાકભાજી મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા મુદ્દે પેમ્પલેટ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં સરકાર દ્વારા મોંઘવારી મુદ્દે કઈક વિચારણા કરાય તે બાબતે આ લડત ચાલુ કરાઈ છે. જે કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પક્ષ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી સાથે અન્ય પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન આવ્યું, રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે, ત્યારથી સતત બધી ચીજ વસ્તુઓ અને ઘર જેને કહેવાય કે જરૂરી વસ્તુઓનો ભાવ વધારો થઈ રહ્યો છે, અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ જે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ લૂંટવાનું કામ હજી પણ ચાલુ રાખી બેઠી છે. એટલે આજે અમે સમગ્ર કચ્છ જિલ્લામાં જુદા જુદા સબ્જેક્ટથી જે મોંઘવારી વિરોધ આંદોલન કરી રહ્યા છીએ, એના ભાગરૂપે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે કોંગ્રેસ પક્ષે આક્રમક રીતે આજે પેમ્પલેટ વિતરણ કરી અને દેખાવો યોજ્યો છે. અને કોંગ્રેસ માંગ કરે છે કે જ્યારે વિશ્વકક્ષાએ જ્યારે ભાવ ઘટાડો થયો છે ક્રૂડનો, ત્યારે ગુજરાતમાં અને કચ્છમાં અને દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ, અને આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે જ આવશ્યક જે ચીજ વસ્તુ છે ટ્રાન્સપોર્ટેશન બધાને એનો નુકસાની થાય છે, એનો બોજ પડે છે અને આખરે બોજ પ્રજા ઉપર પડે છે. ત્યારે અમે કહેવા માગીએ છીએ આ સત્તાધીશોને કે તમે મોંઘવારીના મુદ્દા ઉપર મતો લઈને બેઠા છો, ત્યારે હવે આ મુદ્દો તમે કેમ લોકો માટે જે પીડા સમાન મુદ્દો છે એના બાબતે વિચારતા નથી? આ બેરીમુખી સરકારને ઢંઢોળવાનો આ પ્રયાસ છે, લોકોને જાગૃત કરવાનો આ પ્રયાસ છે, અને પ્રજાને પણ અમે કહેવા માગીએ છીએ આપના માધ્યમથી કે આ લોકોએ મૂર્ખ બનાવી અને જે જુમલા પાર્ટીએ જે તાયફાની યાત્રાઓ કરીને લોકોને મૂર્ખ બનાવે છે એની બદલી મોંઘવારીના નામવા માટે આ પ્રયત્ન કરવા જોઈએ. અને કોંગ્રેસ પક્ષ આ મોંઘવારી સામે લડત ચલાવી રહી છે, અને પ્રજાએ પણ આના માટે બહાર આવી અને આ ભારતીય જનતા પાર્ટીને શાસનમાંથી એક પણ દિવસ બેસવાનો અધિકાર નથી ત્યારે એમની સામે કોંગ્રેસ પક્ષ લડાઈ કરી છે.